સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની શિખર સ્કૂલ તથા સેન્ટ હિલેરી શાળા ખાતે મકર સંક્રાંતિના તહેવારને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ખાસ કરીને મકર સંક્રાંતિનું અનેરું મહત્વ છે. આ દિવસે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તલનું દાન સાથે ગાયોને ચારો તેમજ વસ્ત્રનું દાન કરવાથી લોકોને લાભ મળે છે. ત્યારે મકર સંક્રાંતિનું શું મહત્વ છે અને મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતંગ ઉડાડતી વખતે ડીજે તેમજ ફટાકડાને ફોડવા લોકોને અપીલ કરી હતી. આ સાથે સવારના સમયે અને સાંજે પતંગને ઉડાડવી ઉપરાંત ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવી તેવી મહત્વની બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મારું નામ સેઠ જિનલ. હું સેન્ટ હિલેરી સ્કૂલમાં છેલ્લા 5 વર્ષથી અહીંયા આગળ જોબ કરું છું. તો અત્યારના આપણા ટ્રેન્ડ પ્રમાણે જે લોકો ફટાકડા ફોડે છે, મોટેથી ફટાકડા ફોડે છે, ડીજે વગાડે છે તથા તુક્કલનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તો ફટાકડા ફોડવાથી તથા ડીજે વગાડવાથી જે પક્ષીઓ માળામાં બેઠેલા હોય છે એના અવાજથી બહાર નીકળી જાય છે અને વધારેમાં વધારે પક્ષીઓ ઘાયલ થતા જાય છે, તો એનાથી આપણે બચવું જોઈએ. મારું નામ મહેતા વિભૂતિબેન છે. હું સેન્ટરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને તે તહેવારમાં આપણે સૌ બધા આપણા પરિવાર સાથે સૌ ખૂબ આનંદથી ઉજવીએ છીએ અને તે પણ આપણે અગાશીમાં બધા નાસ્તા સાથે પતંગ દોરા સાથે આપણે ઉજવીએ છીએ. હવે પહેલી વાત તો એ કે આપણે પહેલી કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત તો એ કે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને બીજા કોઈ કરતા હોય તો પણ તેમને મનાઈ કરવી જોઈએ. બીજી વાત એ કે જ્યારે સવારનો સમય છે, સવારના 9 વાગ્યા પહેલાં અને સાંજના 5 વાગ્યા પછી પક્ષીઓને ખુલ્લા આકાશમાં ફરવાનો સમય છે, એમને વિહરવાનો સમય છે, એ સમય આપણે ખાસ કરીને પતંગ ચગાવી ન જોઈએ. ત્રીજી વાત એ છે કે આપણે પક્ષીઓ માટે, આપણે નિર્દોષ પક્ષીઓ માટે આપણે કશું કંઈક કરવું જોઈએ. આપણે ઉત્તરાયણના તહેવાર એક એ આ જ એક એવો તહેવાર છે કે જે આપણે પક્ષીઓ માટે કશું કંઈક કરી શકીએ. ઘાયલ પક્ષીઓ જ્યારે આપણને ક્યાંય જોવા મળે છે તો આપણે પક્ષી બચાવ અભિયાનને સંપર્ક કરવો જોઈએ અને તેમની ત્યાં સુધી તેમની સારવાર કરવી જોઈએ. 4 નંબર કે જ્યારે આપણે બધા ઉત્તરાયણ મનાવીએ છીએ ત્યારે બધા આપણે અગાશીમાં બધા આનંદ માણીએ છીએ, પણ હવે બધા અત્યારના આ જમાના પ્રમાણે બધા અગાશી ઉપર ફટાકડા ફોડે છે, તુક્કલ ઉડાડે છે, એવી રીતના બધા હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તો એમાં આપણે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે ફટાકડા જ્યારે આપણે ફોડીએ છીએ ત્યારે આપણી આજુબાજુના જ્યારે વૃક્ષ છે કે એ ઉપર કોઈ પક્ષીઓનો માળો છે તો પક્ષીઓ પણ ત્યારે એ ફટાકડાના અવાજથી એ લોકો ગભરાઈ જાય છે. આજરોજ મકર સંક્રાંતિના પર્વની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે બધા વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને ઉમંગ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. ત્યારે પતંગ ચગાવવાના કારણે અન્ય કોઈ પક્ષી કે કોઈ પણ નુકસાન ન થાય, વીજ તારને અડી જઈને શોર્ટ સર્કિટ કે કરંટના કારણે કોઈને નુકસાન ન થાય એનું ધ્યાન રાખીએ. અને ખાસ તો જે ઘાયલ પક્ષીઓની સંખ્યા છે એ ઘાયલ પક્ષીઓની સંખ્યા છે એ ઉત્તરોત્તર ઘટે એવા આપણે પ્રયાસો કરીએ. બીજો એક નવો ટ્રેન્ડ જે શરૂ થયો છે કે સાંજના સમયે આપણે મોટે મોટેથી ડીજે વગાડીએ છીએ, એના કારણે શું થાય છે કે પક્ષીઓ છે એ માળામાંથી બહાર આવે અને એ વખતે પતંગ પણ ચગતા હોય તો દોરીમાં વીંટળાય અને ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પામે છે. તો એ ડીજે ન વગાડીએ. ફટાકડા ફોડવાનો જે નવો ટ્રેન્ડ શરૂ થયો છે તો એ ફટાકડા ફોડવાનું પણ આપણે અટકાવીએ. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ અને ઉત્તરાયણને આપણે એવી રીતે ઉજવીએ કે જેથી અન્ય કોઈને આપણા દ્વારા નુકસાન ન થાય, એ જ આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. અને સંક્રાંત ઉજવીએ, બધાએ છે એનો ઉત્સાહ છે એ જેટલો ઉત્સાહ છે એ બધું માણીએ, પણ આપણે દિવસ દરમિયાન માણીએ જેથી આપણા કારણે કોઈને અન્ય નુકસાન જાય નહીં. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.